નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ફ્રી થયો, જાણો કેટલા કિલોમીટર સુધી મળશે આ રાહત અને શા માટે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સત્યની ન્યૂઝ, હું છું પૂજા. હવે ટોલ પોઈન્ટ્સ પર મનસ્વી વસૂલાતના આરોપોનો સામનો કરી રહેલા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મંગળવારે ટોલ વસૂલાતની નવી સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ માટે તેના નિયમોમાં સુધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સેટેલાઇટ આધારિત સિસ્ટમમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ઓનબોર્ડ યુનિટનો ઉપયોગ ફી વસૂલાત માટે કરવામાં આવશે. જેમ જેમ નવી સિસ્ટમનો ઉપયોગ વધશે તેમ તેમ હાલના ટોલ પોઈન્ટને છોડી દેવાનો સમય આવશે. આ સિસ્ટમ શરૂઆતમાં મુખ્ય હાઈવે અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે. સરકારે નવી સિસ્ટમ માટે હાઈવે માટે ફી નક્કી કરતા નિયમોમાં સુધારો કર્યો છે. આ સિસ્ટમ લાગુ થયા પછી મુસાફરોએ વર્તમાન સિસ્ટમમાં એકઠી થતી રકમને બદલે મુસાફરી માટે સમાન રકમ ચૂકવવી પડશે. પ્રારંભિક 20 કિલોમીટરની મુસાફરી માટે વાહનો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. નવી સિસ્ટમ હાલની ફાસ્ટેગ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન ટેકનોલોજીનો વિકલ્પ હશે. સુધારેલા નિયમો અદ્યતન ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાતને આધુનિક બનાવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે. હવે જાણીએ કે નવા નિયમો શું કહે છે. GNSS OBU સિસ્ટમથી સજ્જ વાહનો તેઓ મુસાફરી કરે તે અંતરના આધારે ટોલની આપોઆપ ચૂકવણી કરી શકશે. આ માટે 2008ના નિયમ 6માં ફેરફાર કરવામાં આવ્યા છે. GNSS ઉપકરણવાળા વાહનો માટે ટોલ પ્લાઝા પર વિશેષ લેન બનાવવામાં આવી રહી છે, જે મેન્યુઅલ ટોલ ચૂકવણી માટે આવા વાહનોને રોકવાની જરૂરિયાતને દૂર કરશે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં નોંધાયેલા વાહનો કે જેના પર GNSS ઉપકરણો કાર્યરત નથી તેમના પર માનક ટોલ દર વસૂલવાનું ચાલુ રહેશે. GNSS સિસ્ટમનો ઉપયોગ કરતા વાહનો માટે 20 કિલોમીટર સુધીનો શૂન્ય ટોલ કોરિડોર રજૂ કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરી કરેલ અંતરના આધારે ટોલ વસૂલવામાં આવશે. GPS દ્વારા ટોલ કેવી રીતે વસૂલવામાં આવશે એ પણ જાણીએ. અત્યાર સુધી ટોલ બુથ પર ચૂકવણી મેન્યુઅલી કરવામાં આવે છે, જે ઘણીવાર ટ્રાફિક જામ તરફ દોરી જાય છે. ફાસ્ટેગના ઉપયોગ પછી પણ આ સ્થિતિમાં વધુ સુધારો થયો નથી. GPS આધારિત ટોલ સિસ્ટમ મુસાફરી કરેલ અંતરના આધારે ટોલની ગણતરી કરવા માટે સેટેલાઇટ અને કારમાં ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. નવી સિસ્ટમ ટોલ વસૂલાત માટે ભૌતિક ટોલ પ્લાઝાની જરૂરિયાતને દૂર કરે છે અને ડ્રાઈવરો માટે રાહ જોવાનો સમય ઘટાડે છે, જેના કારણે ટોલ પોઈન્ટ પર કોઈ જામ નહીં થાય. નવી સિસ્ટમ માટે વાહનોમાં ઓનબોર્ડ યુનિટ અથવા ટ્રેકિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. હાઈવે પર લગાવવામાં આવેલા CCTV કેમેરા વાહનોના લોકેશનની પુષ્ટિ કરશે. તેના આધારે ફી લેવામાં આવશે. NHAI આ સિસ્ટમને હાલના ફાસ્ટેગ સેટઅપની સાથે લાગુ કરશે. ટોલ પ્લાઝા પર અલગ GNSS લેન ઉપલબ્ધ રહેશે, જેથી નવી સિસ્ટમથી સજ્જ વાહનો રોકાયા વગર પસાર થઈ શકે. ફાસ્ટેગથી વિપરીત ઉપગ્રહ આધારિત ટોલ સિસ્ટમ GNSS ટેકનોલોજી પર આધાર રાખે છે, જેનાથી વાહનોના સ્થાનનું ચોક્કસ ટ્રેકિંગ થઈ શકે છે. તે વધુ સચોટ અંતર આધારિત ટોલિંગ માટે અમેરિકન GPS અને ભારતીય જિયો ઓગમેન્ટેડ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. OBU સરકારી પોર્ટલ પરથી ઉપલબ્ધ થશે. ફાસ્ટેગની જેમ OBU પણ સરકારી પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થશે અને વાહનો પર બાહ્ય રીતે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. ઉત્પાદકો પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ OBU સાથે વાહનો ઓફર કરવાનું શરૂ કરી શકે છે. એકવાર અમલમાં આવ્યા પછી કવર કરેલ અંતર પર આધારિત ટોલ ચાર્જ લિંક કરેલ બેંક ખાતામાંથી કાપવામાં આવશે. હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાર્ષિક આશરે ₹40,000 કરોડ ટોલ રેવન્યુ એકત્રિત કરે છે. નવી ટોલ સિસ્ટમ લાગુ થતાં આગામી 2-3 વર્ષમાં આ વધીને ₹1.40 લાખ કરોડ થવાની ધારણા છે. દેશના વિશાળ રોડ નેટવર્ક અને વાહનોની વિવિધતાને કારણે ટોલ સિસ્ટમ બદલવામાં મુશ્કેલીઓ આવશે. ભારતમાં લગભગ 66.7 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે. દેશમાં ડિજિટલ ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે, પરંતુ નવી ટોલ સિસ્ટમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવું એક પડકાર હશે. યુઝર્સને આનો આર્થિક બોજ ઉઠાવવો પડી શકે છે. વધુ અપડેટ માટે જોતા રહો સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.